આ તરફ બિહારમાં મહાગઠબંધનમાં સીટોની ફાળવણીનું એલાન થયું છે આરજેડી વીસ કોંગ્રેસ નવ આરએલએસપી પાંચ એચએમ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે તો વીઆઈપી બિહારમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડશે શરદ યાદવ જ્યારે ગયાથી જીતનરામ માંઝી ચૂંટણી લડવાના છે નવાદાથી આરજેડીના ઉમેદવાર વિભાદેવી ચૂંટણી લડશે તો આરએલએસપીના ઉમેદવાર જમુઈ બેઠક પરથી ચૂંટણી લડશે નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા જોડાઈ ગયા છે નરેન્દ્ર બિહારમાં મહાગઠબંધનમાં સીટોની ફાળવણીનું એલાન થઈ ગયું છે કયા કયા મુદ્દાઓને આધીન આ ફાળવણી કરવામાં આવી હોય જી ગત વિધાનસભાની ચૂંટણી જ્યારે બિહારની અંદર થઈ હતી ત્યારે મહાગઠબંધન હતું એ કામ કરી ગયું હતું અને ત્યારબાદ જરૂરથી જેડીયુ છે એ અલગ થઈ ગયું છે પરંતુ એ મહાગઠબંધનને ફરી એકવાર એક કરવાનો પ્રયત્ન શક્તિશ્રી ગોહિલ અને આ સિવાય જે આરડીજીના તમામ નેતાઓ છે ચાહે લાલુ યાદવ હોય અથવા તો શરદ યાદવ હોય કે જેઓએ એમની પોતાની અન્ય પાર્ટી બનાવી હતી એ સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા કારણ કે બિહારનું ભારતીય જનતા પાર્ટીનું અને જેડીયુનું ગઠબંધન કરી દીધી છે ત્યારે આ મહાગઠબંધન ખૂબ જ જરૂરી હતું અને આખરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મહાગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી છે જેની અંદર કોંગ્રેસના જે બિહારના પ્રભારી છે શક્તિસિંહ ગોહિલ એમને ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી અને આખરે સીટની વહેંચણી થઈ ચૂકી છે જરૂરથી સૌપ્રથમ જે અ કોંગ્રેસ છે એમને થી ઓછી બેઠકો નહીં જ લઈએ એ પ્રકારનું વારંવાર નિવેદન કર્યું હતું પરંતુ બિહારની અંદર જે પ્રકારની કોંગ્રેસની પરિસ્થિતિ છે જે પ્રકારનું કોંગ્રેસનું ત્યાંનું સંગઠન છે એ તમામ બાબતોને જોતા આખરે એમને સમજૂતી કરી છે અને હવે જે ગઠબંધન થયું છે એ ગઠબંધનની અંદર કોંગ્રેસને નવ બેઠકો મળી છે જેની અંદર વિવિધ જે બેઠકો છે તેના પરથી કોંગ્રેસના જે મહત્વના નેતાઓ છે એ જંપલાવનાર છે જરૂરથી જે પ્રકારની રાજકીય પરિસ્થિતિ બિહારની અંદર છે કે જ્યાં ગઠબંધન વગર કોંગ્રેસ કે પછી આરજેડી એ બંને રાજકીય પાર્ટીઓને બીજેપી અને જે જેડીયુ નું ગઠબંધન છે એની સામે ખૂબ જ જ મુશ્કેલ હતું અને એના કારણે આ ગઠબંધન સ્વાભાવિક બે હજાર ને સોળ સત્તરની જે વિધાનસભાની ચૂંટણીઓ બિહારની અંદર થઈ હતી અને એ બિહારની ચૂંટણીઓની અંદર ગઠબંધનને ખૂબ સફળતા મળી હતી જોકે ત્યારબાદ જેડીયુ એ ગઠબંધનમાંથી નીકળી ગયું હતું સરદ પણ જોવા મળી રહ્યા છે લાલુ પ્રસાદ યાદવ પણ જોવા મળી રહ્યું છે અને સાથે કોંગ્રેસ પણ જોડા જોવા મળી રહ્યું છે એટલે આ તમામ નું ગઠબંધન છે અને એની અધિકારિત રીતના જાહેરાત કરી દેવામાં આવી છે જી બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો આભાર તો